પહેલો ભાગ જોઈ લીધો હશે અને ધ્યાનથી સમજી લીધો હશે. અગર જો ના સમજ્યા હોય તો આ પાર્ટ ટુ જોતા પહેલા પાર્ટ વન ને ખાસ સમજજો. આપણે પાર્ટ વન ની અંદર આ લેસનમાં ભણી ગયા કે જર્મનીનું જે હેમેલિન નામનું જે નગર હતું એ નગરમાં ઉંદરોનો ખૂબ ત્રાસ હતો અને આ ઉંદરોના ત્રાસથી ગામવાસીઓ ખૂબ જ ત્રસ્ત થઈ ગયા હતા અને એના કારણે એ લોકોએ ગામના મેયરને વાત કરી અને ગામના મેયરે બનતા પ્રયત્નો કર્યા અને પછી આખરે એ લોકોએ નગર પરિષદ બોલાવી અને નગર પરિષદ ચાલતી હતી એ જ વખતે બારને ટકોરા પડે છે. અહીં સુધી આપણે પહેલા પાઠમાં જોયા હતા. તો હું છું ચિરાગ ગાંધી, એડમિનિસ્ટ્રેટર એન્ડ ઇંગ્લિશ ટ્રેનર, પરફેક્ટ સ્ટડી સેન્ટર, ડભોઈ, ડિસ્ટ્રિક્ટ વડોદરા. ધોરણ 9 ની આ સપ્લિમેન્ટરી રીડરની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને હવે આપણે જોઈએ પેજ નંબર 7 પરથી બાકીનો લેસન. તો જ્યારે ટકોરા પડે છે ત્યારે અંદરથી બોલવામાં આવે છે કે હુ ઇઝ ઇટ, કમ ઇન, સેડ ધ મેયર. મેયર સાહેબ કહે છે કે કોણ છે ભાઈ, અંદર આવો. એ યંગ સ્ટ્રેન્જર કેમ ઇન, તો એવે વખતે એક યુવાનિયો અજાણી વ્યક્તિ અંદર આવે છે. હી વોઝ ડ્રેસ્ડ ઇન કલરફુલ ક્લોથ્સ, એને રંગીન કપડાં પહેર્યા હતા. હી કેરીડ અ ફ્લ્યુટ, તેને હાથમાં વાંસળી રાખી હતી. હવે એને આ જોઈને બધા બોલવા લાગ્યા, હાઉ સ્ટ્રેન્જ હી લુક્સ, હિઝ કોટ ઇઝ હાફ ગ્રીન એન્ડ હાફ યલો. ભાઈ આ માણસ કેવો વિચિત્ર દેખાય છે, એનો કોટનો એક ભાગ લીલા રંગનો છે ને એક ભાગ પીળા રંગનો છે. લુક એટ ધ ફ્લ્યુટ હી ઇઝ કેરિંગ, અરે જુઓ જુઓ એ હાથમાં જે રાખી રહ્યો છે વાંસળી એના તરફ જુઓ. હિઝ ફિંગર્સ મૂવ ટુ ઇટ એઝ ઇફ હી વેર ઈગર ટુ પ્લે ઓન ઇટ, એની આંગળીઓ એની પર એવી રીતે ફરી રહી છે જાણે કે હમણાં એ વાંસળીને વગાડવા માટે આતુર હોય. સેડ એ કાઉન્સેલર, આવી વાત એક સલાહકારે કરી. ધ યંગ મેન સ્ટેપડ ફોરવર્ડ, યંગ મેન આગળ વધ્યો. હી સેડ, અને કહ્યું, આઈ વિલ ક્લિયર યોર ટાઉન આઉટ ઓફ રેટ્સ, હું તમારા નગરને ઉંદરોથી મુક્ત કરી દઈશ. ધ મ્યુઝિક ઓફ માય ફ્લ્યુટ કેન એટ્રેક્ટ ઓલ લિવિંગ થિંગ્સ, મારા સંગીતનો જે જાદુ છે એ તમામ જીવંત વસ્તુઓ પર થાય છે. ઇફ આઈ ડ્રાઈવ અવે યોર રેટ્સ, વિલ યુ ગીવ મી 1000 ગોલ્ડ પ્રાઇસીસ પીસીસ, જો હું તમારા નગરને ઉંદરોથી મુક્ત કરી દઉં તો શું તમે મને 100 યાને કે 100 સોનાના પીસીસ યાને કે ટુકડા મને આપશો. 100, we will give you 1000. અરે ભાઈ તું 100 ની વાત કરે છે, અમે તને 1000 આપીશું. બટ વી વિલ પે યુ ઓનલી આફ્ટર ધ રેટ્સ હેવ ગોન, પણ ઉંદરો ગયા પછી જ અમે તને આપીશું. સેડ ધ મેયર, મેયર સાહેબે એની જોડે શરત કરી. હવે જુઓ પેજ નંબર 8 પર શું થાય છે, શું આ યુવાનીઓ શરત મંજૂર કરે છે કે કેમ. આઈ વોન્ટ ઓનલી 100, સેડ ધ યંગ મેન. જુવાનિયાએ કીધું, મને તો ખાલી 100 તમે ટુકડા આપજો, સિક્કા આપી દેજો મને. He left the council and started playing very sweet tunes on his flute. એને નગર પરિષદ છોડીને એને પોતાની મધુર ગીત, મધુર જે સુર હતો એ રેલાવાનો એની વાંસળી પર શરૂઆત કરી દીધી. The sound of the music could be heard throughout the town. આ વાંસળીનો જે સુર હતો એ આખા નગરમાં સંભળાઈ ગયો હતો. What is this strange sound? People began to ask. આટલા બધા દિવસથી ઉંદરોથી ત્રસ્ત થઈ ગયા લોકો જ્યારે આવો કોઈ મજાનો સુર સાંભળે છે ત્યારે લોકો બોલે છે કે ભાઈ આ વિચિત્ર પ્રકારનો અવાજ શેનો છે. But what they saw was stranger still.
પણ એ લોકોએ જોયું તો પેલો અજાણ્યો વ્યક્તિ એક જગ્યા પર સ્થિર ઉભેલો હતો. The rats began to appear from every direction. ઉંદરો દરેક દિશાઓમાંથી બહાર આવતા નું ચાલુ કરી દીધું હતું. Running to follow the young man, અને એ યુવાનની પાછળ પાછળ દોડવાની શરૂઆત કરી દીધી ઉંદરોએ. He continued to play on his flute. એને પોતાની વાંસળી પર વગાડવાનું ચાલુ જ રાખ્યું. આ જોઈને ગામવાસીઓ શું કહે છે? Look, look, it is the rats. અલા જુઓ જુઓ, આ બધા ઉંદરો જુઓ. They are rushing out of the houses. જો તેઓ ઘરની બહાર નીકળી રહ્યા છે ઉંદરો. The streets are full of them. અને શેરીઓ ઉંદરોથી ભરાઈ ગઈ છે. The people said, લોકો આવું બોલ્યા. The towns folk looked in amazement. જે નગરના લોકો હતા એ લોકો આશ્ચર્યની સાથે જોવા લાગ્યા. They could not believe their eyes. તે લોકો પોતાની આંખો પર ભરોસો ના કરી શક્યા કે આટલા બધા ઉપાયો કર્યા પછી પણ આ ઉંદરો ભાગ્યા નહીં અને આ યુવાનીના વાંસળીના સૂરથી આ ઉંદરો એની પાછળ દોડવા લાગ્યા. The piper યાને આ વાંસળીવાળો went through the town playing on his flute. પોતાની વાંસળી વગાડતો આ વાંસળીવાળો એ નગરમાંથી પસાર થવા લાગ્યો. He reached the river bank. નદી કિનારે પહોંચી ગયો. Even when the piper jumped into the river, અને એ નદીમાં કૂદી ગયો છતાંય the rats did not hesitate. ઉંદરો પણ ખચકાયા નહીં. એને જોઈને એની પાછળ ઉંદરો પણ નદીમાં કૂદકા મારવા લાગ્યા. The deep water covered the rats and drowned them. અને આ ઊંડા નદીના પાણી એ લોકો પર ફરી વળ્યા અને તમામે તમામ ઉંદરો ડૂબી ગયા. હવે દોસ્તો, મૂળ ટર્નિંગ પોઈન્ટ આપણા લેસનનો અહીં આવે છે. હવે શું થાય છે? જે એને પ્રોમિસ કરી હતી એ પ્રમાણે એને ઉંદરોને રવાના કરી દીધા, ગામને મુક્ત કરી દીધું. હવે એ એનો હક લેવા માટે જાય છે ત્યારે શું થાય છે? The mayor was very pleased. હવે જે નગરપતિ હતા એ બહુ ખુશ થઈ ગયા. But when the piper entered the council hall to collect his gold pieces, he got a surprise. પણ જ્યારે આ પાઇપર યાને કે આ વાંસળી વાળો નગરના પરિષદ હોલમાં દાખલ થાય છે ત્યારે એને એક આશ્ચર્ય થાય છે. ગ્રીડી નોબલમેન, instead of giving him 100 gold pieces, offered him only one. આ લોભિયા ઉંદા માણસો કહેવાતા એને 100 સિક્કા આપવાને બદલે એને માત્ર એક જ સિક્કો આપે છે. The piper was very angry and left at once. હવે આ વાંસળી વાળો ખૂબ ગુસ્સે થયો અને એ તરત હોલ છોડીને જતો રહ્યો. આ લોકોએ એની સાથે છેતરામણી ટ્રિક કરી હતી. He once more took out his flute from his pocket and ફરી પાછું પોતાના ખિસ્સામાંથી વાંસળી કાઢી and put it to his lips અને ફરી પાછો એના હોઠ પર એને લગાડીને વાંસળીના સૂર રેલાવાના ચાલુ કર્યા. પણ યાદ રાખજો દોસ્તો, આ વખતે એ ખુશનુમા મૂડમાં ન હતો. જો આગળ, what a sweet sound it made. છતાંય એના સૂર તો મધુર જ હતા. Once more the townsfolk heard the sound of many feet running from all directions to follow the piper. ફરી પાછા ગામવાસીઓએ એના વાંસળીના સૂર સાંભળ્યા અને ફરી પાછા એ વાંસળી વાળાના દિશા તરફ એ લોકો ચાલવા લાગ્યા. બટ this time not the rats, પણ આ વખતે ઘરોમાંથી ઉંદરો નહોતા નીકળ્યા. બટ ધ ચિલ્ડ્રન ઓફ ધી ટાઉન ફોલોડ હિમ, પણ નગરના દરેક ઘરોના બાળકો એની પાછળ
જવા લાગ્યા. ધે લાફ્ડ એન્ડ ડાન્સ્ડ હેપીલી. આ નાના નાના બાળકો ખુશ થતા થતા, હસતા હસતા, નૃત્ય કરતા કરતા એ વાંસળીવાળાની પાછળ પાછળ જતા હતા. એઝ ધે ફોલોડ ધ પાઇપર, આમ એની પાછળ પાછળ જતા હતા. ધ પાઇપર્સ સ્વીટ મ્યુઝિક હેડ અ મેજિકલ ઇફેક્ટ ઓન ધેમ. આ વાંસળી વાળાની જે સંગીતની જે અસર હતી, એની મધુર અસર એ બાળકોના મન પર થઈ ગઈ હતી. ધ પેરેન્ટ્સ રેન ફ્રોમ ધેર હાઉસીસ. મા બાપ એમના જે હતા બાળકોના, એ ઘરોમાંથી બહાર નીકળીને દોડવા લાગ્યા. એન્ડ આસ્ક્ડ ધ પાઇપર ટુ રિટર્ન ધેર ચિલ્ડ્રન. અને એ વાંસળી વાળાને આજીજી કરવા લાગ્યા, કહેવા લાગ્યા કે અમારા બાળકોને તું ભાઈ પાછો આપી દે, પાછો આપી દે. પણ એ તો વાંસળી વાળો આગળ ને આગળ એના મધુર સુરો રેલાવતો ચાલ્યા જ કરતો હતો, અને બાળકો પણ એની પાછળ 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 જયા કરતા હતા. બટ ધ ચિલ્ડ્રન વેર મેડ આફ્ટર ધ પાઇપર્સ ટ્યુન્સ. પણ હમણાં આગળ આપણે કીધું એ પ્રમાણે કે બાળકો એના સૂર પાછળ દીવાના થઈ ગયા હતા. ધે ડીડ નોટ પે એની અટેન્શન ટુ ધેર પેરેન્ટ્સ. અને તેઓએ પોતાના મા બાપ તરફ કોઈ જ ધ્યાન ના આપ્યું. તો દોસ્તો, અહીંયા આપણું લેસન પૂરું થાય છે, અને પછીથી શું થયું હશે એ તમે સમજી શકો છો. તો આ જે લેસન છે એના બે પાર્ટ તમે ધ્યાનથી જોજો, સમજજો, અને તમારા ધોરણ 9 ના તમામ મિત્રોને આ વિડીયોને સેન્ડ કરજો, આ વિડીયોને સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલના બટનને પુશ કરશો દોસ્તો, તો આ વિડીયોના તમામ નોટિફિકેશન્સ તમને જલ્દીથી પહોંચી જશે. તો આ સાથે આ લેસનને આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.